બેઠેલી બહેનોને કહું છું, ઘરે જઈને તમારી ટીનેજર્સ 13, 14, 19, 20, 25 સુધીની દીકરી, અનમેરિડ દીકરી હોય એને ખાલી મારા વતી એટલો પ્રશ્ન પૂછજો કે આજ મહારાજજીને પૂછા હૈ કે અપને કો પુણ્ય સે ક્યા મિલતા હૈ, એના પરથી નક્કી કરજો તમારી દીકરી સમકીતી છે કે સંસારી છે. સમકીતીના જવાબ જુદા, સંસારના રાગીના જવાબ જુદા. સુર સુંદરી સંસારની રાગી છે એટલે એના જવાબ સાંભળો. ધન મળે જૈસે આપને બોલા, પુણ્યથી ક્યા મિલતા હૈ, ધન મળે. નંબર ટુ, યૌવન મળે જવાની. નંબર થ્રી, સુવિયડ પણ એટલે કે બુદ્ધિ મળે, બ્રેઇન. હા, મની, બ્યુટી, બ્રેઇન. નંબર ચાર, રોગ રહિતનીય દેહું એટલે કે હેલ્ધી બોડી. અને જિમમાં ના જવું પડે, અને કદાચ ગરબડ થાય તો જિમમાં જવું પડે. અને નંબર પાંચ, છેલ્લું સુર સુંદરીએ પત્તું ફેંક્યું, મન ગમતો પતિ. આ પુણ્યથી મળે છે. ભાઈ રાજી, તમે લોકો જલ્દી બોલો, સુરસુંદરીના જવાબ સાચા કે ખોટા? એ કયો, ચલો રાજી બાજી છોડો, સાચા છે કે ખોટા છે? ખોટા. એટલે હમણાં તું જ ધન બોલ્યો ને, હવે તું જ ખોટું કે? આ ભાઈને પકડવા બહુ પ્રોબ્લેમ છે, બાલ જ નથી માથામાં, ચોટી પકડવાની ક્યાંથી એની? સુર સુંદરી સાચી છે, ખોટું નથી. પુણ્ય વગર પૈસો મળે ખરો? હા, તમે ખોટું બોલો બરાબર છે, કારણ કે તમે એમ માનો છો પુરુષાર્થ કરો તો જ પિયા મળે, નસીબથી નહીં મળતા. બાવસી જાણું પડે, માર્કેટ મેં ઘંટા કરીને મેં બેનું પડે, બે ચાર ફોન ઘુમાવના પડે, બોલાવડું પડે, વતાવણું પડે. આ હા હા હા, કચરો પુરુષાર્થ કરો વોતી પિયા મળે, ખોટી વાત છે. પુણ્યથી જ પૈસો મળે છે, પુણ્યથી રૂપ મળે છે, પુણ્યથી યૌવન મળે છે, પુણ્યથી બ્રેઇન મળે છે. સુર સુંદરી ખોટી નથી, સુર સુંદરીના જવાબ સાચા છે. હવે મૈનાને પ્રશ્ન કરવામાં આવ્યો, એ પહેલા પ્રજા પાડે આખી સભાને પૂછ્યું, સુર સુંદરીના જવાબ સાચા? બધાએ તાળી વગાડી છે, યસ શી ઇઝ રાઈટ. ખાલી બે જણા મૌન રહ્યા, કોણ કોણ? એક મૈનાની માં અને એક મૈનાનો પંડિત. આ બે સિવાય કોઈએ તાળી ના વગાડી, આખી સભાએ તાળી વગાડી છે. હવે પ્રજા પણ મૈણાને ઉભી કરે, મૈણા ઉભી થા, જવાબ આપ, પુણ્યથી શું મળે? દેખીએ, સવાલ એક આ જવાબ દો. સવાલ એક જ, એના જવાબ જુદા જુદા છે. સુર સુંદરીએ પાંચ જવાબ આપ્યા, એની સામે કોન્ટ્રાસ્ટમાં મૈણા ઉભી થઈને જવાબ આપે છે, પિતાજી સાંભળો, પુણ્યથી શું મળે? વિનય, વિવેક, સુપ્રસન્ન મણું, શીલસુ નિમ્મલ દેહું, પરમાપહ મેલાવડવું, પુણ્ય હિમ લભાય એવું. મૈણા કહે, પિતાજી પુણ્યથી વિનય મળે, પૈસા મળ્યા પછી જો વિનય ન આવે, અભિમાન આવી જતા હોય તો એ પૈસાને શું કરવાના? ધોઈ પીવાના? બજારમાં 2-5 કરોડ કમાઈ ગયા પછી આમ ચાલતા હોય છે, આમ નતા ત્યારે કેમ ચાલતા હતા? આમ. ઇસીલીએ કિસીને પૈસે કો ક્યા કહા, દોલત જબ આવે તો પીછે સે લાત મારતી હૈ, કમર ટાઈટ હો જાતી હૈ, ઓર જબ જાય તો આગે સે લાત મારતી હૈ, શરીર ઝુક જાતા હૈ. બરાબર છે, પૈસો હોય એટલે અક્કડ ચાલે. અરે પૈસો આવ્યા પછી જો વિનય ન આવે તો એ પૈસો નકામો છે. તમે પણ શું કહેશો? પૈસાની શું ચડી છે? ચરબી ચડી છે. હા, પૈસાની ચરબી ચડી છે. કોલેસ્ટ્રોલની ચરબી તો ઉતરી શકે? એ તો એક ગોળી આપો તો કોલેસ્ટ્રોલની ચરબી ઉતરી જાય, પૈસાની ચરબી ના ઉતરે. બજારની વચ્ચે, સમાજની વચ્ચે આમ ચાલે. અને દુનિયા બી દોરંગી છે, લગ્નની અંદર 1000ની ડીશ આપે ને, 1000ની ખાતા જાય અને ખોદતા જાય. કોઈ માઈનો લાલ પાક્યો છે 1000ની ડીશ ખાઈ શકે? બહાર નીકળી જેનું ખાધું એનું ખોદો.
પાછા શું બોલે, 200 નું માન ખાતા નથી ને, 800 નું ક્યાં જવાનું? ગટરમાં. હવે એને સમાચાર મળે પાર્ટીને કે આપણે 1000 ની ડીશ ખાધા પછી લોકોએ અનુમોદના નથી કરી, ઓકે હવે નેક્સ્ટ જયારે મેરેજ આવશે ને દીકરીના, ત્યારે આપણે એકદમ સિમ્પલ કરવાનું, સાવ સાદાઈથી સેવ બુંદી મગ દાળ ચાવલ, ઇતના હી રખને કા, પાંચ દ્રવ્ય ઓર કુછ નહી રખને કા. અને એના એ જ આવશે ખાતા જશે છે કંજુસ ની કાકડી. કલ જો બોલ રહ્યા હતા કે ચરબી ચડ ગઈ હૈ, આજ વો ક્યાં બોલ રહા હૈ, કંજુસ ની કાકડી છે. એકની એક દીકરી છે, બીજી વાર ક્યાં પરણાવવાની છે? એક જ વાર પરણાવવાની. મારો બેટો 80 રૂપિયામાં કામ પતાવીશ. તમે લોકો છે ને ડ્યુઅલ કેરેક્ટર્સ, ડ્યુઅલ કેરેક્ટર, તબલા જેવા, એક થાપટ આમથી, ઓલો તબલું પડ્યું છે ને એના જેવા, ક્યારેક આમથી મારે, ક્યારેક આમથી મારે. 1000 ની ડીશ આપે તો કે 800 ગટરમાં ગયા, 80 ની ડીશ આપે કંજુસ ની કાકડી. ક્યાં બોલને કા કુછ પતા નહીં. નવો બંગલો બનાવે ને અને પછી લોકો આવશે, આ હા હા, શું પૈસા ખાલી પથ્થરમાં નાખી દીધા છે. હા, અને ઓલો સાવ સિમ્પલ કરે, મક્ખી ચૂસ છે, આટલો પૈસો ક્યાં પરલોકમાં ભેગો નહીં જવાનો, થોડું ફર્નિચર ના બનાવાય. અરે તારી ભલી થાય, આપ જાયે તો જાયે કહા. ઓર યે સમાજ કિતના દોરંગી હૈ, વો તુમકો તો નહીં છોડતા હૈ, હમકો ભી નહીં છોડતા હૈ.